કરી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ગેંગરેપના મામલે મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં લીલાબેને જણાવ્યું કે પીડિતા સાથે ખાનગી રીતે વાત કરવામાં આવી છે. મહિલા આયોગે પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. પોલીસે 7 દિવસમાં રિપોર્ટ આપવા માટે જણાવ્યું છે અને આ મામલે મહિલા આયોગ પણ સક્રિય થયું છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ સારી છે. પીડિતા સાથે જ ગેંગરેપની ઘટના ઘટી છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અને આ મામલે મહિલા આયોગ દ્વારા પણ પોલીસ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પોલીસ 7 દિવસમાં મહિલા આયોગના અંગેનો રિપોર્ટ સોંપશે. તો જે રીતે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. એ દિવસે 29મી તારીખે મેં પોલીસ કમિશનરને તાત્કાલિક અહેવાલ મંગાવ્યો છે. આ બાબતની અંદર તાત્કાલિક એ લોકો કાર્યવાહી કરે એ બાબતના આદેશ પણ આપ્યા છે અને 7 દિવસની અંદર અમને લોકોને એનો અહેવાલ મોકલી આપવા માટે અમે પોલીસ કમિશનરને જણાવ્યું હતું. તાત્કાલિક પછી કાલે 5 વાગે હું એમના ઘરે ગઈ હતી. મારી સાથે પોલીસ કમિશનરના માણસો પણ હતા, બીજી એક ટીમ જેમાં નીમ્યા છે એ બેન પણ હતા અને પીડિતાના ઘરે એમના બધો જ પરિવાર બેઠો હતો. એમના મમ્મી પપ્પા હતા, એના બેન હતા, બધા જ હતા. અને અમે લોકોએ પીડિતાની સાથે ખાનગી રાહે વાત કરી છે. હું પોતે પીડિતાને 1 કલાક જુદા લઈને બેઠી છું. એની તમામ માહિતી મેં મેળવી છે. આજે ગુજરાતની અંદર કોઈ પણ દીકરી ઉપર કાંઈ પણ બનાવ બને છે તો મહિલા આયોગ તાત્કાલિક એની વારે આવતી હોય છે. નાનામાં નાનો પ્રશ્ન હોય કે કોઈ મોટો પ્રશ્ન હોય તો પણ અમે બહેનોને જલ્દી ન્યાય મળે એ દિશામાં મહિલા આયોગ કામ કરે છે.